ચલો ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણો ટોપિક જે છે પીએન જંકશન ડાયોડ, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન હે, 5 માર્કમાં પૂછાયા છે. સમજો આખો પીએન જંકશન ડાયોડ શું હોય. જરા તમને આખો ડાયોડનો કોન્સેપ્ટ સમજાવું, ગુજરાતીમાં સમજાવું, પછી એનું લખાણ કેવી રીતે લખવું ને આપણે પછી એમાં. તો પહેલા શું કરવાનું તમારે એ જોવાની અંદર. પીએન જંકશન ડાયોડ પેલા એક તમારે ને સિલિકોન ઓર જર્મેનિયમ, સિલિકોન લ્યો અથવા જર્મેનિયમ લ્યો, એની એક પાતળી પટ્ટી લેવાની. શું લેવાનું? પાતળી પટ્ટી ચિપ. એની એક બાજુ એ ને પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ એડ કરો, એટલે કે પી પ્રકારનો અર્ધવાહક બનાવો. બરોબર, આપણે આરે આરે ઇંગ્લિશ જોતો જી. શું કર્યું? ટેક વન સિલિકોન ઓર જર્મેનિયમ ચિપ. રેડી? પેલો પોઈન્ટ એક લખતા આવડે, તમારા શબ્દો તમે લખી આપો. એટ વન સાઈડ ક્રિએટ પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ એન્ડ અધર સાઈડ ક્રિએટ એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ. ક્રિએટ એટલે બનાવવાનું. એક બાજુ પી પ્રકારનો અર્ધવાહક બનાવો ને એક બાજુ એન પ્રકારનો અર્ધવાહક. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા બધા હોલ હશે, મેજોરિટી કેની હશે? હોલ ની. આયા મેજોરિટી કેની હશે? ઇલેક્ટ્રોન ની. આ ઇલેક્ટ્રોન રેડી આવું છું. આ બે ને ભેગા કરી નાખ્યા આપણે. વચ્ચે જે તમને લાઈન જોવા મળે ને આને કહેવાય જંકશન. આને શું કહેવાય? જંકશન કહેવાય. હવે આખી પ્રોસેસ શું થાય જો, અહીંયા જે તમને કરંટ મળે ને બે ટાઈપના કરંટ મળે. કેટલા ટાઈપના? ટુ ટાઈપ કરંટ જોવા મળશે તમને. કયા કયા? તો એક તમને જોવા મળે ડિફ્યુઝન કરંટ. એક કરંટ જોવા મળશે આપણને ડિફ્યુઝન કરંટ, અને એક કરંટ આપણને જોવા મળશે ડ્રિફ્ટ કરંટ. શું છે આ બે કરંટ આપણે એની ચર્ચા કરશું. તો પેલા તો આજે આપણે બનાવ્યું પટ્ટી, એની એક બાજુ પી ને એક બાજુ એન કહી. હવે અહીંયા મેજોરિટી કેની હે? તો કે ઇલેક્ટ્રોનની. તો ઇલેક્ટ્રોન શું કરશે કે ઇલેક્ટ્રોન જે છે ને એ આ બાજુ જવાની પ્રોસેસ કરવાનો. રેડી? તો ઇલેક્ટ્રોન અથવા તો તમે ઇંગ્લિશમાં આપણે લખવું એમ લખી શકીએ કે મેજોરિટી ચાર્જ ઓફ ધ એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ આર ગોઝ ઇન ધ પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ. આ બધા આવ્યા ગયા. એન્ડ ધ મેજોરિટી ચાર્જ ઓફ પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ એટલે કે શું હોય? તો કે હોલ આર ગો ઇન ધ એન ટાઈપ સેમિકન્ડક્ટર. એટલે એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન જે છે એ આ બાજુ જાય અને હોલ આ બાજુ જાય. વિચારો, આ તો ઇલેક્ટ્રોન હતો કેનો? ફ્રી ઇલેક્ટ્રોન આપી દીધા ને. આ ઇલેક્ટ્રોન હતા કેના? આર્સેનિક ના હતા. કેના હતા? આર્સેનિક, એટલે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી ના હતા. આ હોલ કેના હતા? તો કે એલ્યુમિનિયમ નો હતો, ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યુરિટી નો હોલ હતો. હવે વિચારો કે આર્સેનિકે એનો એક ઇલેક્ટ્રોન આપી દીધો તો કેને? તો કે આને, સિલિકોન ને. હવે આ ઇલેક્ટ્રોન એ ક્યાં વયો ગયો? હોલમાં વયો ગયો. આ એથી પાર કરીને ક્યાં આવી ગયો? હોલ. સમજો આખી વસ્તુ કોન્સેપ્ટ સમજો, એટલે બુકમાં નજર મારશો એટલે આવડી જાય. પછી કઈ નહીં, ઇલેક્ટ્રોન અહીંયા આવે. સમજો, આવું બધું લખવાનું નથી. અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો. હા, એટલે આ તો તમને મેં જે કીધું ઇલ પોઈન્ટ લખવાનો. મેજોરિટી ચાર્જ ઓફ ધ એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ આર ગો ઇન પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ એન્ડ મેજોરિટી ચાર્જ ઓફ પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ્સ આર ગો ઇન એન ટાઈપ સેમિકન્ડક્ટર. સો ધેટ ટાઈમ ધ ડિફ્યુઝન કરંટ આર જનરેટ. ઇલેક્ટ્રોન આમ જાય, હોલ આમ આવે, એટલે ડિફ્યુઝન કરંટ જનરેટ થાય. શું કામ ને? હવે ઇલેક્ટ્રોન હોલમાં બે ગયો. હવે ઇલેક્ટ્રોન એક તો ઇલેક્ટ્રોન નથી અને હોલ એ હોલ નથી, બે ભેગા થઈ ગયા. કહેવાનો મતલબ આ બરોબર. તો જ્યારે ઇલેક્ટ્રોન આમ જતો હોય ને ત્યારનો જે કરંટ મળે ને ડિફ્યુઝન કરંટ છે. ઇલેક્ટ્રોન એન માંથી પી તરફ જાય ત્યારે જે આપણને કરંટ મળ્યો એ કરંટને કહેવાય ડિફ્યુઝન કરંટ. ખાસ ધ્યાન રાખજો. રેડી? ડિફ્યુઝન કરંટ જે આપણને મળે એ મેજોરિટી કેરિયરના કારણે મળે.
કેના કારણે? તો કે મેજોરિટી ચાર્જ ના કારણે ડિફ્યુઝન કરંટ તમને મળે. હવે આખી પ્રોસેસ શું થઈ જો હોય કે આ જે ઇલેક્ટ્રોન હતો અહીંયા આવી જાય, આ જંકશન આપણું રેડી, ઇલેક્ટ્રોન આમ જાય, હોલ આમ જાય. એટલે અહીંયા જે આર્સેનિક હતો એ આર્સેનિક એનો ઇલેક્ટ્રોન કોને આપી દીધો? તો કે એલ્યુમિનિયમને આપી દીધો. પી અને એન આવડતું હોય ને તો જ પી એન જંકશન આવડે, નકર ન આવડે. એ પહેલી વસ્તુ. પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલનો આખો કોન્સેપ્ટ ખબર હોય અને એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલનો આખો કોન્સેપ્ટ ખબર હોય તો જ પી એન જંકશન ડાયોડ આવડશે, નહીંતર નહીં આવડે. તો અહીંયા આખી પ્રોસેસ શું થઈ કે અહીંયા જે તમારી પાસે આર્સેનિક જે હતો એનો ઇલેક્ટ્રોન વયો ગયો એલ્યુમિનિયમ પાસે, તો આર્સેનિકે ઇલેક્ટ્રોન આપી દીધો ને, ડોનેટ કરી દીધો. આપણે શું કહીએ? ડોનેટ. Here the pentavalent impurity donate its electron to, કેને ડોનેટ કરે? To the trivalent impurity. Ready? આને ડોનેટ કરી દીધો. આમ લખવાનું. તો અહીંયા જે ચાર્જ મળશે ને કેવો મળે? ડોનેટ કરે એટલે પ્લસ ચાર્જ થવાનો જંકશન પોઈન્ટ. અને આ જો એલ્યુમિનિયમે શું કર્યું? એક્સેપ્ટ કર્યું. હે, એલ્યુમિનિયમ જે હતો એને શું કર્યું? તો કે ઓલા ડોનેટ કર્યું, દાન કર્યું. ના ભાઈ, એક્સેપ્ટ કરી લીધું. મેં એટલે જ લખાય તું ડોનર એન્ડ એક્સેપ્ટર. તો એલ્યુમિનિયમે આને એક્સેપ્ટ કર્યો. નાવ ઇટ્સ બીકમ ધ નેગેટિવ ચાર્જ એન્ડ ઇટ્સ બીકમ ધ પોઝિટિવ ચાર્જ. સો ધ નિયર ધ જંકશન વન પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ જનરેટ. જો હિયર ધ વન ટાઈપ ઓફ ધ પોટેન્શિયલ ડિફરન્સ, જેને ગુજરાતીમાં કહેવાય વોલ્ટેજ અથવા વિદ્યુત સ્થિતિમાન. હિયર ધ વન ટાઈપ ઓફ ધ પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ જનરેટ. ખબર પડી આખી વસ્તુ? તો અહીંયા તો હોય હોલ તો હતા જ હતી, આ ઇલેક્ટ્રોન તો હતા જ. આ પોટેન્શિયલ ડિફરન્સ આખો અહીંયા જનરેટ થયો. પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થાય એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે અહીંયા. તો આની અંદર પીએન જંકશન ડાયોડની અંદર એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કેવી છે? એન ટુ પી. જો અમે ડાયરેક્શન લખી દીધી, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડાયરેક્શન ઇન પીએન જંકશન ડાયોડ કઈ બાજુ? એન ટુ પી. ખાસ ધ્યાન રાખજો. એન ટુ નાવ. હવે જો જેમ જેમ હજી આ હોલામ જાય ઇલેક્ટ્રોમાં, જેમ જેમ આ પ્રોસેસ આગળ વધતી જાય ને એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ જે રહ્યું ને એ વધતું જાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇન્ક્રીઝ. વધવાને ઇંગ્લિશમાં બોલાય ઇન્ક્રીઝ. સમજાય? તો એક ટાઈમ એવો આવે કે આ જે પોટેન્શિયલ ડિફરન્સ છે ને એ ઇન્ક્રીઝ થઈ જાય. પોટેન્શિયલ ડિફરન્સ શું થાય? ઇન્ક્રીઝ થાય, વધતો જાય. બરોબર? મારો આખો વિડીયો આ જોજો, પછી બુકમાંથી વાંચજો, એટલે ઓટોમેટિક આખો ક્વેશ્ચન આવડી જાય. કાંઈ ના, કોન્સેપ્ટ સમજતા જાય. ન ખબર પડે વિડીયોમાં બીજી વાર જો, એક વાર જોઈએ કોઈ દી નું આવડે. તો આના કારણે પોટેન્શિયલ ડિફરન્સ શું થયો? જનરેટ થતો ગયો, વધતો ગયો. હવે એક ટાઈમ એવું આવે, આ જો ડિફ્યુઝન કરંટ તો મળતો જ તો ને, એક કરંટ મળી ગયો. આ ઇલેક્ટ્રોન આમ જાય ને હોલ આમ આવતા એ કરંટ મળ્યો, એ ડિફ્યુઝન કરંટ, જે મેજોરિટી ચાર્જ ના કારણે. બટ અહીંયા જો માઇનોરિટી તો કઈ ગઈ છે ને, ઇલેક્ટ્રોન તો હોવાના ને. અને અહીંયા જો મેજોરિટી કોણ છે, સોરી માઇનોરિટી કોણ છે? હોલ છે ને એન ટાઈપમાં, માઇનોરિટી તો છે. તો બટ માઇનોરિટી ચાર્જ કેન ક્રોસ ધ જંકશન. જો આ માઇનોરિટી ચાર્જ એટલા અહીંયા કોણ હતું? ઇલેક્ટ્રોન. બટ ધ માઇનોરિટી ચાર્જ કેરિયર કેન ક્રોસ ધ જંકશન. રી ખબર પડી? આ જો પોટેન્શિયલ ડિફરન્સ જે હતો એ ઇલેક્ટ્રોન હવે આમથી નામ નહીં આવી શકે એન થી પી બાજુ, કારણ કે ઇલેક્ટ્રોન જે રહ્યો ને એ કઈ બાજુ જાય? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં જ જાય. અહીંયા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લઈ આમે, તો આ ઇલેક્ટ્રોન તો આમ જઈ જ ન શકો. એને કોણ નડે? આ ભાઈ નડે, આ ભાઈ નડે છે ભાઈ. બરોબર? આ લેયર જે પોટેન્શિયલ ડિફરન્સ બની ગયું ને એને તકલીફ પડે. તો તકલીફ એ થઈ તો અહીંયાથી તો કોઈ ઇલેક્ટ્રોન આમ જઈ નથી આકવાના, આમથી કોઈ હોલ આમ નથી આવવાનો.
बट माइनोरिटी चार्ज कैरियर એટલે पी टाइप में माइनोरिटी चार्ज आए इलेक्ट्रॉन અને એન ટાઇપ માં માઇનોરિટી ચાર્જ આવે હોલ કોની આવે હોલ તો માઇનોરિટી ચાર્જ કેરિયર જે છે ને એ જંકશન ક્રોસ કરી શકે માઇનોરિટી ચાર્જ કેરિયર કેન ક્રોસ ધ જંકશન સો ધેટ ટાઈમ ધ ડ્રિફ્ટ કરંટ ઇઝ જનરેટ કયો કરંટ જનરેટ થાય ડ્રિફ્ટ કરંટ તો ડ્રિફ્ટ કરંટ જે રહ્યો ને માઇનોરિટી ચાર્જ ના કારણે જનરેટ થાય હવે જો ધીમે ધીમે આખી પ્રોસેસ શું થાય કે પહેલા મેજોરિટી ચાર્જ મળતો હતો ત્યારે માઇનોરિટી ચાર્જ ઝીરો હતો હવે જેમ જેમ મેજોરિટી ચાર્જ જે રહ્યો ને એટલે કે ડિફ્યુઝન કરંટ આ ધ્યાન રાખો ડિફ્યુઝન કરંટ ડિક્રીઝ થતો જાય ધીમે ધીમે ઘટતો જાય અને ડ્રિફ્ટ કરંટ જે હોય ને એ ધીમે ધીમે ઇન્ક્રીઝ થતો જાય શરૂઆતમાં ડિફ્યુઝન કરંટ જ મળ્યો તો ધીમે ધીમે જેમ પોટેન્શિયલ ડિફરન્સ બનતું જાય એમ ડિફ્યુઝન કરંટ ડિક્રીઝ થતો જાય ડ્રિફ્ટ કરંટ ઇન્ક્રીઝ થતો જાય એક સિચ્યુએશન એવી આવે ડિફ્યુઝન કરંટ ઇઝ ઇક્વલ ટુ ડ્રિફ્ટ કરંટ થઈ જાય ડિફ્યુઝન કરંટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય ડ્રિફ્ટ કરંટ ત્યારે આખી પ્રોસેસ સ્ટોપ થઈ જાય ત્યારે બધું સ્ટોપ ત્યારે જે આખું બન્યું એના પીએન જંકશન ડાયોડ કહેવાય શું કહેવાય આને પીએન જંકશન ડાયોડ પીએન જંકશન ડાયોડમાં જ્યાં આપણને પોટેન્શિયલ ડિફરન્સ જોવા મળતો હતો ને આને બોલાય ડેપ્લેશન લેયર શું બોલાય ડેપ્લેશન લેયર ડેપ્લેશન લેયર બોલાય ડેપ્લેશન લેયર એટલે વન ટાઈપ ઓફ ધ વિથ વન ટાઈપ ઓફ ધ વિથ બતાવે તમને પહોળાઈ બતાવે આ જે પોટેન્શિયલ ડિફરન્સ જે વોલ્ટેજ જે છે ને આ વોલ્ટેજને કહેવાય પોટેન્શિયલ બેરિયર આ વોલ્ટેજ ને કહેવાય પોટેન્શિયલ તો આ આખું થઈ ગયું પીએન જંકશન ડાયોડ સમજો પડી આખી વસ્તુ બરોબર જો તમારે ગ્રાફમાં બતાવવું હોય ડેપ્લેશન લેયર ને પોટેન્શિયલ બેરિયર તો તમે આમ ગ્રાફ બનાવી દો રેડી આથી આપણું ડેપ્લેશન લેયર અને આજે આવ્યું એ પોટેન્શિયલ બેરિયર આવ્યું તો આખું થઈ ગયું પીએન જંકશન ડાયોડ હજી એક વાર કહું આખો કોન્સેપ્ટ સમજો શું કરવાનું આની અંદર તો કે આમાં પહેલા ચિપ લેવાની પતી રેડી ચિપ ઇંગ્લિશમાં લખતો ચિપ ચિપ લેવાની વન ટાઈપ પી એટલે કે વન સાઈડ પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ ક્રિએટ કરવાનું અને વન સાઈડ એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ ક્રિએટ કરવાનું એટલે એક બાજુ પી પ્રકારનો અર્ધવાહક બનાવ્યો અને એક બાજુ એન પ્રકારનો વચ્ચે જે તમને જોવા મળ્યા લાઈન આને જંકશન કહેવાય પ્રોસેસ શું થશે કે એન ટાઈપમાં જે મેજોરિટી જે છે એ જંકશન ક્રોસ કરીને પી ટાઈપમાં જાય એટલે કે મેજોરિટી એ ઇલેક્ટ્રોન અને પી ટાઈપમાં મેજોરિટી કોણે તો કે હોલ છે આ હોલ જે છે જંકશન ક્રોસ કરીને એન ટાઈપમાં આવશે ત્યારે કંઈક કરંટ મળશે આ કરંટને કહેવાય ડિફ્યુઝન કરંટ હવે ધીમે ધીમે શું થાય આખી પ્રોસેસ કે આ જે ઇલેક્ટ્રોન એનથી પી બાજુ જતા હોલ પી થી એન બાજુ આવતા એટલે ઇલેક્ટ્રોન જે એનથી પી બાજુ ગયો એટલે જે પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી હતી એને એનો ઇલેક્ટ્રોન જે છે એ ડોનેટ કરી દીધો તો સાવ અને આ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કોને કર્યો હતો કે એલ્યુમિનિયમે એક્સેપ્ટ કર્યો ટ્રાઇવેલન્ટે તો એનો મતલબ એવો થયો કે આ જે આર્સેનિક જે તમારી પાસે હતો એન ટાઈપમાં એ આર્સેનિકનો ચાર્જ બની ગયો પોઝિટિવ આ એટમ હે આ શું હે એટમ આર્સેનિકનો ચાર્જ બની ગયો પોઝિટિવ આ આર્સેનિકના ચાર્જ અને એલ્યુમિનિયમે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યો તો એ બની ગયો નેગેટિવ તો જંકશન જે હતું જંકશનની આજુબાજુ તમને શું જોવા મળ્યું કે પોટેન્શિયલ ડિફરન્સ જોવા આ પોટેન્શિયલ ડિફરન્સ જોવા મળ્યો એના કારણે શું થવાનું આખી પ્રોસેસ કે હવે ડિફ્યુઝન કરંટ ધીમે ધીમે ઘટતો જવા અને
ડ્રિફ્ટ કરંટ જેમણા જ વાત થઈ આપણે કે માઇનોરિટી ચાર્જ કેન મૂવ માઇનોરિટી ચાર્જ કેન ક્રોસ ધી જંકશન માઇનોરિટી ચાર્જ આમ આવશે એટલે કે ઇલેક્ટ્રોન આમ આવ્યા કે પીમાંથી અને હોલ જે છે એ એનમાંથી પીમાં જેના કારણે તમને કરંટ મળે ડ્રિફ્ટ કરંટ શરૂઆતમાં શું હોય ડિફ્યુઝન કરંટ વધારે હોય ડ્રિફ્ટ કરંટ ઓછો હોય ધીમે ધીમે એક ટાઈમ એવો આવે કે બે હરખા થઈ જાય ત્યારે આખી પ્રોસેસ સ્ટોપ બની જાય એટલે સ્ટોપ થઈ જાય જેને જ પીએન જંકશન ડાયોડ આપણે રેડી અને આજે વચમાં લેયર મળ્યું તમને પોટેન્શિયલનું ડિફરન્સ માટેનું આને ડેપ્લેશન લેયર કહેવાય અને જ્યાં પોટેન્શિયલ ડિફરન્સ એટલે કંઈ વોલ્ટેજ જોવા મળે આ વોલ્ટેજને કહેવાય પોટેન્શિયલ બેરિયર અને ડાયોડની અંદરના ભાગમાં ખાસ ધ્યાન રાખજો હવે આના ઉપરથી જ આપણે આગળ આવવા તો ડાયોડની અંદરના ભાગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં હોય તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એન થી પી બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન થઈ રેડી આટલી ખબર હોવી જોઈએ એટલે પીએન જંકશન ડાયોડ આવડી જશે એટલે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ આવડી જશે આના રેડી તો આજે આપણે અહીંયા સુધીનું રાખી બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.